જય ગુરુદેવ. ગુરુદેવનું આજનું પ્રવચન છે, જો વાસંતી ઉમંગ ઉલ્લાસ જીવનમાં આવે. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મિત્રો, વસંત પંચમી ઉમંગ ઉલ્લાસનો દિવસ છે, પ્રેરણાનો દિવસ છે, પ્રકાશનો દિવસ છે. વસંતના દિવસોમાં ઉમંગ તથા ઉછાળ આવે છે. સમર્થ ગુરુ રામદાસના જીવનમાં પણ આ જ દિવસોમાં ઉમંગ જાગ્યો કે શું હું મારી જિંદગીના શ્રેષ્ઠતમ રીતે ઉપયોગ ના કરી શકું. એક બાજુ તેમના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, આ બાજુ સમર્થ ગુરુ રામદાસને કલ્પનામાં તેમની પત્નીનો ચહેરો દેખાયો, તેના બાળકો, બાળકોના બાળકો, તેમના લગ્ન વગેરેની ખૂબ લાંબી શ્રંખલા દેખાઈ. તેમના આત્માએ કહ્યું કે જો તને જિંદગી મૂલ્યવાન અને મોઘેરી લાગતી હોય તો મહાનતાનો માર્ગ તારા માટે ખુલ્લો છે. રામદાસે ચિંતન કર્યું, તેમનામાં એવો અદ્ભુત ઉમંગ પેદા થયો કે એમને કોઈ રોકી શક્યું નહીં. લગ્ન મંડપમાંથી ઊભા થઈને નાઠા, માથેથી સાફો કાઢી ફેંકી દીધો. છોકરો નાઠો પેલો જાય, એ વરરાજા શું બની ગયા? એ વરરાજા સમર્થ ગુરુ રામદાસ બની ગયા. એક સામાન્ય છોકરો મહાન બની ગયો. હું તમને ઉમંગની વાત કરી રહ્યો હતો. ઉમંગ જ્યારે અંતઃકરણમાંથી આવે છે તો એ ઉમંગને કોઈ રોકી શકતું નથી. વસંત ઋતુમાં ઉત્સાહ ઉમંગ આવે છે. આ જ દિવસોમાં ભગવાન બુદ્ધના મનમાં પણ ઉમંગ આવ્યો હતો. એક બાજુ પત્ની સૂઈ રહી હતી, બીજી બાજુ બાળક સૂઈ રહ્યું હતું. સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજોએ પોકાર પાડ્યો કે તમે ઘણા સમજદાર માણસ છો, તમે વિચારશીલ માણસ છો, તમે મહાન માણસ છો, શું તમે બે જણ માટે જ જીવશો? આવું સામાન્ય જીવન તો બધા જીવે છે. બુદ્ધ ભગવાનની અંદરથી અવાજ આવ્યો અને બુદ્ધ ભગવાન છલાંગ મારીને ઊભા થઈ ગયા. એ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બની ગયા. શંકરાચાર્યજીના જીવનમાં પણ આવો જ ઉમંગ આવ્યો હતો. શંકરાચાર્યજીની માતા કહેતી હતી કે મારો છોકરો ભણી ગણીને સાહેબ બનશે, વહુ આવશે, હું બાળકોને રમાડીશ. શંકરને કહેતી, જો બેટા તું મારું કહેલું નહીં માને ને તો તું નરકમાં જઈશ. શંકર કહેતો, ભલે ભલે હું નરકમાં જઈશ, સારું કામ કરવા માટે નરકમાં જવું પડે તોય હું જઈશ. મારા સંકલ્પમાં વિઘ્ન નાખી તારા આત્મા અને પરમાત્માનું કહેલું ન માનીને તું ક્યાં જઈશ? શંકરાચાર્ય નક્કી કર્યું કે મારી માતાને ગમે તેમ કરીને મનાવી લેવી. એક દિવસે નદીમાં પૂર પાણીમાં જતા રહ્યા અને બૂમો પાડવા લાગ્યા કે માં માં મને મગરે મારો પગ પકડ્યો છે, હવે હું જાઉં છું, જો તું શંકર ભગવાનનું કામ કરવા જવા દઈશ તો જ મગર મારો પગ છોડશે, નહીં તો એ મને મારી નાખશે, મરવાનો સમય નજીક આવી રહ્યો છે. માએ બૂમ પાડી કે મારો દીકરો તમારા કામ માટે આપી દઈશ, પણ મારા દીકરાને જીવતો રહેવા દો. માએ વિચાર કર્યો કે મારો બેટો જીવતો તો રહેશે, એટલે માએ કહ્યું કે મને મંજૂર છે, મેં તને ભગવાનને સોંપી દીધો. આ સાંભળતા જ છલાંગ મારી શંકરાચાર્ય કિનારે આવી ગયા. તેઓ બોલ્યા, જો માં મને મગર છોડી દીધો તો હવે હું શંકર ભગવાનનો થઈ ગયો. વસંત પંચમી પર મારું સૌભાગ્ય પણ આવ્યું હતું. વસંત પંચમીના દિવસે દરેકનું સૌભાગ્ય આવે છે. ઉમંગની એક લહેર આવી ગઈ. મારા ગુરુ, મારા શિક્ષક ઉમંગના રૂપમાં વસંત પંચમીના દિવસે આવ્યા. મારા ગુરુ પ્રકાશના રૂપમાં આવ્યા. જ્યારે કોઈ પણ મહાપુરુષ આવે છે તો કંઈક લઈને જ આવે છે. મારા ગુરુ, મારા બોસ, મારું સૌભાગ્ય પણ વસંત પંચમીના દિવસે જ આવ્યું હતું. હું ઈચ્છું છું મારા જેવા જ સૌભાગ્યની ધારા તમારી પાસે પણ આવે અને તમે પણ ધન્ય બની જાઓ. ઉમંગ, ઉત્સાહ જીવનમાં જ્યારે આવે છે તો એને રોકવો મુશ્કેલ બની જાય છે. ઉત્સાહની આગ આંધી તોફાનની જેમ ફેલાઈ જાય છે. મારી જિંદગીમાં પણ આંધી તોફાનની જેમ સમય આવ્યો. મારા ગુરુ આવ્યા. ગુરુએ આવી મને સાક્ષાત્કાર કરાવ્યો, આત્મ સાક્ષાત્કાર કરાવ્યો, પૂર્વજન્મોનો સાક્ષાત્કાર કરાવ્યો
અને જતી વખતે કહ્યું કે હું બે વસ્તુ તને આપીને જાઉં છું, હું મારો શક્તિપાત અને કુંડલીની જાગરણ આપીને જાઉં છું, આ બે વસ્તુ તને આપું છું. આ આપવાની પ્રક્રિયા માત્ર એક સેકન્ડમાં પૂરી થઈ ગઈ. હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો. મારી આંખોમાં કંઈક ઓર જ જાદુ દેખાવા લાગ્યો. શક્તિપાત કેવી રીતે કર્યો? શક્તિપાત શું હોય છે? શક્તિપાત બધા શક્તિપાતને બધા મામૂલી પ્રક્રિયા સમજે છે. લોકો માને છે કે ગુરુની આંખો અને શરીરમાંથી વીજળીની જેમ એ શક્તિ શિષ્યમાં પ્રવેશે છે, પણ ખરેખર એવો શક્તિપાત હોતો નથી. શારીરિક શક્તિપાતથી કશો લાભ થતો નથી. ચેતનામાં શક્તિ ઉત્પન્ન કરે એને શક્તિપાત કહે છે. ચેતનાની એ શક્તિને જ હિંમત કહે છે, જે સિદ્ધાંતો અને આદર્શોને જીવનમાં ઉતારવા માટે હિંમત કામ લાગે છે. આદર્શોને જીવનમાં ઉતારવાની આડે અનેક મુશ્કેલીઓ આવે છે, દુઃખો આવે છે, પરંતુ અધ્યાત્મ શક્તિ એવી મુશ્કેલીઓ ધ્યાનમાં લેતી નથી. 20 વર્ષની ઉંમરે મારા પર ઘણો પ્રતિબંધ હોવા છતાં હું ઘેરથી ભાગી જઈને કોંગ્રેસમાં ભરતી થઈ ગયો. ચળવળમાં ભાગ લેવા હું જેલ ગયો. આને હિંમત કહે છે, જે સિદ્ધાંત અને આદર્શ માટે વ્યક્તિની અંદર ઉત્સાહ અને સામર્થ્ય પેદા કરે છે એનું જ નામ શક્તિપાત છે. શક્તિપાત કેવી રીતે થાય છે એનું ઉદાહરણ મીરા છે. મીરાના ઘરવાળા કહેતા હતા કે તું ઘરની બહાર પગ નહીં મૂકી શકે, તારે અમારું કહેવું માનવું પડશે. મીરાએ ઘરની પરિસ્થિતિ વિશે ગોસ્વામી તુલસીદાસજીને ચિઠ્ઠી લખી, કાગળ લખ્યો, પૂછ્યું કે હું શું કરું. ત્યારે તુલસીદાસજીએ લખ્યું કે દુનિયામાં પરિસ્થિતિ બધે જ એવી હોય છે, માણસે પોતાની મનસ્થિતિ બદલવી પડે તો પરિસ્થિતિ આપમેળે જ બદલાઈ જાય છે. એમણે એક પંક્તિ પણ લખી છે, જા કે પ્રિય નરામ ભાઈ દેહી તજી એક તાહી કોટી બૈરી સમ યદ્યપી પરમ સ્નેહી. આ પંક્તિ દ્વારા ગોસ્વામીજીએ શક્તિપાત કર્યો હતો. શક્તિપાતના સિદ્ધાંતોને મજબૂત કરવા આ પંક્તિ મને બહુ ગમે છે, અને જ્યારે જ્યારે મન થાય ત્યારે એને હું યાદ કરી અને તાકાત અને હિંમત ભેગી કરી લઉં છું. સિદ્ધાંતોના આ પાલન માટે મેં મારા વિરોધીઓ શંકરાચાર્યો મહામંડલેશ્વરો અને પોતાના સગાવાળા બધાનો મુકાબલો કર્યો છે, ટક્કર લેતો રહ્યો છું. આખી જિંદગી તમારા માટે, સમાજ માટે અને વિશ્વ માટે તેમજ મહિલાઓના અધિકાર માટે હું એકલો લડ્યો છું. અનિતિ સામે સંઘર્ષ કરવા માટે યુગ નિર્માણનું અને વિચાર ક્રાંતિનું સૂત્ર આપ્યો. મારી અંદર પરશુરામની જેમ રોમે રોમમાં સાહસ અને શૌર્ય ભરેલું છે. આ શક્તિ મારા ગુરુએ મને શક્તિપાત દ્વારા મારામાં ભરી છે. કુંડલીની શું હોય છે? કુંડલીની હું એક વિવેક કહું છું. બીજાનું દુઃખ દર્દ જોઈ માણસ રડી પડે એને કરુણા કહેવાય. વિવેક એવું કહે છે કે ફેસલો કરવા માટે આપણે મહામનો બનવું પડે, જાપાનના કાગાવા જેવા વિવેકવાન બનવું જોઈએ. એમણે એમનું સંપૂર્ણ જીવન દિન દુખિયાઓની સેવામાં વિતાવી દીધું. ભગવાન જ્યારે માણસની અંદર આવે છે તો દર્દના રૂપમાં, કરુણાના રૂપમાં આવે છે. ભગવાન જળ પૂતળું નથી, ભગવાન ચેતન છે. વિવેક, કરુણા અને આદર્શો વાસ્તવિક રૂપમાં આપણી અંદર હોય તો એ એવું લોહી ચુંબક છે કે જેનાથી માણસની સહાનુભૂતિ, સમાજનું સમર્થન અને ભગવાનની મદદ એ ત્રણેયને ખેંચી લાવે છે. માણસમાં જ્યારે કરુણા આવે છે તો એ સંત, ઋષિ, મહાત્મા બની જાય છે. હિન્દુસ્તાનના ઋષિઓનો આ ઇતિહાસ આવો જ છે. જ્યારે કુંડલીની જાગૃત થાય છે ત્યારે રિદ્ધિ સિદ્ધિ મળે છે. એનાથી સાધક પોતાનું ભલું કરે છે અને બીજાનું પણ ભલું કરે છે. મારા ગુરુએ મારી કુંડલીની શક્તિ જાગૃત કરી, એનાથી જે શક્તિ મળી એ હું કરુણારૂપે વાપરી એનાથી અસીમ સંતોષ, અસીમ શાંતિ અને અસીમ પ્રસન્નતા પ્રાપ્ત કરું છું. દુઃખી અને પીડિત માણસ પોતાની આંખમાં આંસુ લઈને મારી પાસે આવે છે તો હું સાંસારિક રીતે એને મદદ કરું છું ત્યારે મને બહુ આનંદ થાય છે. આજે મને એક એવો વિચાર આવ્યો કે શાંતિ કુંજમાં જે સાધકો આવ્યા છે એમને મારા કિંમતી સૌભાગ્યનો એક અંશ આપી દઉં તો બધાને મુસીબત ભરેલું જીવન ના જીવવું પડે. તમે તમારી મુસીબતો દૂર કરી શકો અને બીજાની પણ, એટલા સમર્થ બની જાઓ. ઉપરથી તમને યશ અને સન્માન મળે, નામ ના મળે. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ પાસે ગયા હતા, એમ મારા ગુરુ મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે હું ઈચ્છું છું કે તું યુગને, વિશ્વને બદલી નાખ
તો દુનિયાનો કાયાકલ્પ થઈ જાય. તો ગુરુદેવ, તમે જાતે એ કામ કેમ નથી કરતા? ના, જીભ માઇકનું કામ ના કરી શકે અને માઇક જીભનું કામ ના કરી શકે. જીભ અને માઇક બંનેના સહકારથી જ અવાજ દૂર સુધી પહોંચે છે. મારા ગુરુ જીભ છે અને હું એમનું માઇક છું. હું ઈચ્છું છું કે તમે પણ મારું માઇક બની યુગ નિર્માણના વિચારો જન જન સુધી પહોંચાડો. કુંડલીને જાગૃત કરવા માટે પાત્રતા અને શ્રદ્ધા બંને હોવા જોઈએ. મારા ઉદ્દેશ્યોની શરૂઆત વસંત પંચમીથી જ થાય છે. દરેક વસંત પંચમીએ મારી અંદર એક ઉમંગ, ઉત્સાહ પેદા થાય છે. એ સમાજ માટે, લોકમંગલ માટે, ધર્મ અને સંસ્કૃતિ માટેનો જ હોય છે. આ વખતે 3 કાર્યક્રમોની શરૂઆત કરવાની છે. પહેલો કાર્યક્રમ આખા વિશ્વમાં આસ્તિકતાનું વાતાવરણ બનાવવું છે, એટલે કે નૈતિકતા, ધાર્મિકતા, કર્તવ્ય પરાયણતાના વાતાવરણનો વિસ્તાર કરવાનો. ઈશ્વર એક અંકુશ છે. એ અંકુશને, કર્મફળના સિદ્ધાંતને સ્વીકારી અને અનુભવ કરીએ કે આ દુનિયામાં એક શ્રેષ્ઠ, ઈમાનદાર અને પવિત્ર સત્તા કામ કરી રહી છે, એની સાથે ચાલવામાં જ આપણી ભલાઈ છે. આ આસ્તિકતાનો સિદ્ધાંત છે. એના પ્રચાર માટે, એના પ્રચાર પ્રસાર માટે જ મેં ગાયત્રી મંદિરો બનાવ્યા છે. ગાયત્રી માતાનો અર્થ છે વિવેકશીલતા, કરુણા, પવિત્રતા અને શ્રદ્ધા. આના વિસ્તાર માટે તમારે તમારા ઘરમાં, પાડોશીને ત્યાં અને તમારા સંપર્કમાં આવતી વ્યક્તિઓને ત્યાં ગાયત્રી માતાના ચિત્રની સ્થાપના, દેવ સ્થાપના કરાવો. પરિવારમાં તથા સમાજમાં આ દ્વારા આસ્તિકતાનું વાતાવરણ તૈયાર કરો. મારે યજ્ઞ અને ગાયત્રીની સાધનાની પરંપરા જીવંત રાખવી છે. એના પ્રચાર પ્રસાર માટે જોલા પુસ્તકાલય અને જ્ઞાન રથ ચલાવવા માટે દરેક પરિજને સમય ફાળવવો જોઈએ. આ જ સાચું ભજન છે. ભજન એટલે ભગવાનના વિચારોને વધારેમાં વધારે માણસો સુધી ફેલાવવા. મારા ગુરુ પાસેથી હું એ જ શીખ્યો છું. તમારો સમય પણ ગાયત્રી માતાની પૂજામાં અને પ્રચાર પ્રસારમાં વપરાય એવું હું ઈચ્છું છું. મારા ગુરુએ સમય માંગ્યો, મેં આપ્યો અને હું ન્યાલ થઈ ગયો. કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે છે. રોજ ઓછામાં ઓછા 2 કલાક સાહિત્ય વંચાવવા પાછળ વાપરો. તમારો સંપર્ક વધશે, પ્રચારનું કાર્ય ખૂબ સરળતાથી પાર પડશે. સાહિત્ય વંચાવવા જઈએ તો પહેલાં તે સાહિત્ય આપણે પણ વાંચવું જોઈએ, જેથી પુસ્તક વિશે તમે થોડી વાત કરી શકો. વસંત પંચમીના દિવસે જ મેં બ્રહ્મવર્ચસ્વનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. બ્રહ્મવર્ચસ્વ એક સિદ્ધાંત છે. મનુષ્યની અંદર અનંત શક્તિઓની સુષુપ્ત અવસ્થા પડેલી છે, તેને જગાડવાની છે. આ શક્તિઓ જગાડવા માટે તપ કરવું પડે. તપ કરવા માટે ખાવા પીવાથી માંડીને બ્રહ્મચર્ય પાળવા સુધીના નિયમો પાળવા પડે. આવું પ્રખર તપ કરવાથી મનુષ્યમાં દેવત્વનો ઉદય થાય છે અને શક્તિઓનો ભંડાર ભરાઈ જાય છે. દેવત્વના ઉદય માટે સામાન્ય જીવનમાં આસ્તિકતા અપનાવવી પડે અને બાહ્ય જીવનમાં પણ તપશ્ચર્યા કરવી પડે છે. આસ્તિકતા એટલે ઈમાનદારી ભર્યું જીવન અને તપશ્ચર્યા એટલે લોકહિત માટે જીવન જીવવું. મનુષ્યની અંદર દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ એ બે મારા સ્વપ્નો છે. એ સ્વપ્નોને સિદ્ધ કરવા માટે હું મારી શક્તિનો ઉપયોગ કરીશ. માણસ તપસ્વી અને પરોપકારી જીવન જીવે એને જ દેવત્વનો ઉદય કહેવાય. સ્નેહ ભર્યા અને શાંત વાતાવરણને સ્વર્ગ કહેવામાં આવે છે. સ્વર્ગ આકાશમાં નથી, પરંતુ તે પૃથ્વી પર જ, જ્યાં પ્રેમાળ, ઈમાનદાર, પરોપકારી તથા દયાળુ માણસો રહેતા હોય ત્યાં સ્વર્ગ ઉતરી આવે છે. સંત ઇમર્સન કહેતા હતા કે મને ગમે ત્યાં મોકલી દો, ત્યાં હું સ્વર્ગીય વાતાવરણ બનાવી દઈશ. હું પણ આવું જ વાતાવરણ બનાવવા ઈચ્છું છું. સ્વર્ગ ધરતી પર છે એ બતાવવા માટે જ મેં ગાયત્રી તીર્થ શાંતિકુંજ બનાવ્યું છે. તમે તમારા બાળકોને સંસ્કારી બનાવવાની વાત ના કરી શકો તો મને સોંપી દો. તમે તમારા બાળકોને સંસ્કારી બનાવી ના શકો તો મને સોંપી દો. શાંતિકુંજ એમને સંસ્કારી બનાવી દેશે. તમે કહેશો કે તમે કોણ છો? હું વાલ્મીકી છું. વાલ્મીકી ઋષિની જેમ તમારા બાળકોને હું લવકુશ બનાવી દઈશ. તમારી ધર્મપત્નીને સીતા બનાવી દઈશ. તપશ્ચર્યાના સિદ્ધાંતોને પ્રાણવાન બનાવવા, જ્ઞાન વિજ્ઞાનને સમાજ સુધી પહોંચાડવા માટે, બ્રહ્મવર્ચસ અને આસ્તિકતાને જીવંત રાખવા, ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવા, હળીમળીને રહેવા માટે ત્યાગ, બલિદાન અને સેવાપરાયણ જિંદગી જીવવા માટે જ શાંતિકુંજની સ્થાપના કરવામાં આવી છે. સાધકો, મારો અને વંદનીય માતાજીનો પ્રેમ મેળવવા, સંસ્કાર પ્રાપ્ત કરવા
આદર્શ, પ્રેરણા અને પ્રકાશ મેળવવા માટે આવે છે. નૈમિ સારણ્યમાં, નૈમિ સારણ્ય ક્ષેત્રમાં શૌનક અને ઋષિ સુતજી વચ્ચે આમ ચર્ચા વિચારણા થતી હતી. બધા બ્રાહ્મણો બેસતા હતા અને જ્ઞાન ધ્યાનની વાતો કરતા હતા, લોક ઉપયોગી જીવન જીવતા હતા. એવું જ જીવન તમે બધા જીવો, બીજાને ઊંચા લાવવા માટે સેવાભાવી જીવન જીવો. તમારા જીવનનો ઉદ્દેશ્ય ઊંચો હશે તો તમને જીવનમાં કોઈ વસ્તુની કમી નહીં પડે. મારી એક જ ઈચ્છા છે કે દર વસંત પંચમીએ હું તમને બોલાવું અને મારી અંદર રહેલી વેદનાને ભાગીદાર બનાવું. તમારા જીવનને પવિત્ર બનાવવાની મારામાં કેટલી સંવેદના છે એ બતાવું. તમારામાં દેવત્વનો ઉદય થાય એવું હું ઈચ્છું છું. તમને મારી વાત ગમે તો હિંમતપૂર્વક જીવનમાં ઉતારો. અહીંથી ગાયત્રી માતા અને ગુરુદેવની કૃપા, શાંતિ, મહાનતા અને શ્રેષ્ઠતાને તમે સાથે લઈને જાઓ. મને મારા ગુરુએ શક્તિપાત દ્વારા આપ્યો છે એ અમૂલ્ય વારસો હું તમને પણ આપવા માંગુ છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રવચન ગુરુદેવે 12 ફેબ્રુઆરી 1978 વસંત પંચમીના પ્રાતઃકાળમાં આપેલું હતું. મિત્રો, આ દૈવી પ્રવચન ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી ગાયત્રી પરિવાર સર્ગાસણ દ્વારા આપ સૌની પાસે વિનામૂલ્યે પહોંચ્યું છે. તો આ સંદેશને આપણે, આ પ્રવચનને, આ દૈવી વસંતી ઉલ્લાસને, ઉમંગને આપણે સાંભળ્યો ના કરતા એને જનજન સુધીમાં પહોંચાડી જનજનની અંદર દેવત્વ જાગૃત થાય, તેમજ ધરતી પર તમામ ઘરોમાં, માનવ માત્રમાં સતયુગી વાતાવરણ પેદા થાય એ ભાવના સહ આપણે તમામ જનજન સુધી આ દૈવી વિચારોનો ફેલાવો કરશો, ફોરવર્ડ કરશો. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.